ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાવનગરના પાણીતાળા ખાતે આવી અનેક વિધિ પ્રજાલક્ષી કાર્યો પ્રારંભ માટે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ સેતુજી ડેમના નર્મદાના નીરના વધામણા તેમજ પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 127 કરોડના ખર્ચે તૈયાર થનાર 2496 આવાસોનું ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ભાવનગરના પાલિતાણા સેતુજી ડેમ ખાતે સૌની યોજના હેઠળ નર્મદાના નીરના વધામણા તેમજ પોલીસ આવાસોની લોકાર્પણ સહિતની અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત યોજાયા હતા. આ કાર્યક્રમમાં મંત્રી પરબતભાઈ પટેલ, વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કિશુભાઈ નાકરાણી તેમજ ભાવનગરના ભાજપના પદાધિકારીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ડેમ સાઇટ પર નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ સભા સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભીમડાથી સેતુજી સુધીની સૌની યોજનાનું લોકાર્પણ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ સૌની યોજના હેઠળ ફેસ 3માં રૂપિયા 591 કરોડના ખર્ચે સેતુજીથી રાયડી જરાશય સુધીની કામગીરીનું ખાતમુહૂર્ત તરસમીય ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 127 કરોડના ખર્ચે તૈયાર થનારા EWS1 અને 2ના 2,497 આવાસોનું ખાતમુહૂર્ત તેમજ GMB દ્વારા અલંગ ખાતે બનાવવામાં આવેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે CM વિજય રૂપાણીએ તેમના ભાષણમાં કોંગ્રેસની સરકાર પર પ્રહારો કરતા સવાલો કર્યા હતા કે તમે ગુજરાતની જનતાને તરસી શા માટે રાખી, શા માટે તમારે સરકારમાં નર્મદા ડેમનું કામ પૂરું ન કર્યું. તેમણે જણાવ્યું હતું કે સૌની યોજના હેઠળ હવે બોટાદ અને ભાવનગર જિલ્લાની જનતાને પિયત અને પાવાના પાણીનો લાભ થશે અને સૌરાષ્ટ્રમાં 550 કિલોમીટર દૂરથી પાણી આવ્યું છે. અને ભૂતકાળમાં જ્યારે આ યોજના અંગે નરેન્દ્રભાઈએ વાત કરી હતી ત્યારે વિરોધીઓ તેમને મુંગેરીલાલ કહેતા અને કહેતા હતા કે પાઇપલાઇનમાં પાણી નહીં હવા આવશે. જે પાણી આજે આવી ગયું છે અને સૌરાષ્ટ્રમાં દુકાળ હવે ભૂતકાળ બની જશે. ગુજરાતના ખેડૂતોને વીજળી અને પાણી ભાજપની સરકારે આપ્યા છે અને આ બંને મળતા હવે ગુજરાતના ખેડૂતોનો દુનિયાની ભૂખ માંગવાની તાકાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જોડિયા બંદરે દરિયાના ખારા પાણીને મીઠા કરી અને સમગ્ર જામનગર જિલ્લામાં પાણી આપવામાં આવશે અને ભવિષ્યમાં ભાવનગરમાં પણ આવો પ્લાન્ટ નાખવામાં આવશે અને જેનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને પાણીમાંથી પારસ કરવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. અભિષેક કોંડલિયા, ZSTV, ભાવનગર.